ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાને 6 મહિનામાં નવા સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારે આદેશ આપ્યા છે, ત્યારે હવે સીમાંકનને લઈને તર્ક વિતર્ક થઈ રહ્યા છે. વાર પલટવારની રાજનીતિએ જોર પકડ્યું છે. એક બાજુ અમદાવાદ શહેરમાં સારા રોડ રસ્તા નથી, વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે, પ્રોપર ડ્રેનેજ લાઇન નથી. ગાંધીનગર અને જૂનાગઢ સિવાયની અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની આગામી ઓક્ટોબર 2020માં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓ નવા સીમાંકન સાથે કરવાનો નિર્ણય કરાયો છે. તમામ મહાનગરપાલિકાને નવા સીમાંકનની દરખાસ્ત તૈયાર કરી વહેલામાં વહેલી તકે સરકારને સોંપવાની સૂચના અપાઈ છે. ઘણી મહાનગરપાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકારને સોંપી દેવામાં આવી છે. નવા સીમાંકન બેઠકોની વધઘટને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચને પૂરતો સમય મળે તેવું આયોજન કરાયું છે. 45 વોર્ડમાં રોડ, પાણી, ગટર, લાઇન, લાઇટ, સફાઈ આ દરેક કામગીરી જે કરવામાં આવે છે, નવો વિસ્તાર જે ભળવાનો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળવા જઈ રહ્યો છે, તો અમદાવાદના નગરજનોની જેમ મહાનગરપાલિકાના જે નગરજનોનો વિસ્તાર ભળવાનો છે તે તમામ નગરજનોને રોડ, પાણી, ગટર, લાઇટ આ દરેક વ્યવસ્થા સંપૂર્ણપણે મળી શકે, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્યાંય કોઈ કમી ના રહે તેવી રીતની પ્રક્રિયાનો એક દોર ચાલુ રહેશે. અનેક વિસ્તારોનો સમાવેશ કરાયો, 48 વોર્ડમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીમાંકન પર તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શહેરમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. 6 માસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. 2007માં સમાવેશ કરાયેલા વિસ્તારોમાં આજે પણ ટેન્કર રાત ચાલી રહ્યું છે. ડ્રેનેજ લાઇન અને રોડ રસ્તાઓની સુવિધા પણ નથી. આજે પણ અમદાવાદ શહેરમાં જે 2007માં જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યાં ટેન્કરથી પાણી મોકલવામાં આવે છે. સિસ્ટેમેટિક ડ્રેનેજ લાઇનો પણ નથી. પોલ્યુશનવાળું વારંવાર પાણી આવવા છતાં આ તંત્ર પાસે મહેકમ પ્રમાણે કર્મચારીઓ પણ નથી. સમયસર આ સમસ્યાઓનું નિરાકરણ નથી થતું. આજે 20% વિસ્તારો એવા છે કે જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ડ્રેનેજ લાઇનો નથી, પાણીની લાઇનો નથી અને રોડ રસ્તાઓ પણ નથી. સીમાંકનને લઈને બીજલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2020માં ફરી એકવાર ભાજપનો મેયર હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. 48 વોર્ડ અને 192 કાઉન્સિલર યથાવત રહેશે. 48 વોર્ડમાં જ નવા વિસ્તારનો ઉમેરો કરવામાં આવશે. નવા સીમાંકનમાં અનેક વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. રાજકોટમાં પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. રાજકોટના રાજનગર ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. દારૂના નશામાં રોડ પર ઉતરી આવીને દુકાનો બંધ કરાવી રોફ જમાવવાની કોશિશ કરી હતી, તો સાથે જ એક શખ્સે અન્ય શખ્સને છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને પકડી પાડવાની તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર શખ્સની ઓફિસમાં તપાસ કરતા દારૂની બોટલો તેમજ હથિયાર મળી આવ્યા છે. ત્યારે હાલ માલવીયાનગર પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વીરપુર ગામમાં દીપડાએ આતંક મચાવી રાખ્યો હતો. 10 વર્ષના એક બાળક પર દીપડાએ હુમલો કરતા આખા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે વન વિભાગે કાર્યવાહી કરતા દીપડાને પાંજરે પૂર્યો છે. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વન વિભાગની નિષ્કાળજીને કારણે દીપડો વારંવાર જંગલમાંથી માનવ વસ્તીમાં ઘૂસી આવે છે તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે.